તારીખ 22/8/1993 ઊંઝામાં વાલ્મીકિ રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 6 ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મૂકં તમહં વંદે પરમાનંદ માધવં યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ અંબે માત ઉમિયા માત સદ્ગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો મહર્ષિ વાલ્મીકિ વિરચિત રામાયણ મહાકાવ્યની ચર્ચા ચાલી રહી છે. ઉપનિષદો ભગવદ્ ગીતા મહાભારત ભાગવત અને રામાયણ એમાં રામાયણમાં અને આ બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો મહાકાવ્ય નથી, ઉપનિષદો અધ્યાત્મ ગ્રંથ છે, બ્રહ્મ ચર્ચા છે, સંસાર ચર્ચા નથી, આત્મ ચર્ચા છે. જે પ્રૌઢ ઉંમરનો માણસ હોય, જે પક્વાવસ્થાએ પહોંચેલો જ્ઞાની પુરુષ હોય એના માટે છે. મહાભારત ખટપટોથી ભરેલો ગ્રંથ છે, આદિથી અંત સુધી ખટપટો ખટપટો અને ખટપટો, સંસાર ગ્રંથ છે. ભગવદ્ ગીતા મહાકાવ્ય નથી, એ ઉપદેશ ગ્રંથ છે. એક વ્યક્તિ જે ગુમરાહ થયો છે, જે ભટકી ગયો છે,
જે રસ્તો ચૂકી ગયો છે અને ખરા સમયે રસ્તો ચૂક્યો છે. બીજા સમયે રસ્તો ચૂક્યો હોય તો ચાલે. એક માણસ મરણ પથારીએ પડ્યો હોય અને એની દવા લેવા માટે કોઈને મોકલ્યો હોય, અને જેમ સેકન્ડના કાંટાને આપણે ગણતા હોઈએ એટલી ઝડપથી એને દવા લઈને પાછા આવવાનું હોય, અને એવો માણસ જો રસ્તો ચૂકી જાય તો આ મરવા પડેલા માણસને બચાવી શકાય. ભગવદ્ ગીતા ઉપદેશ ગ્રંથ છે, અને ઉપદેશ કોને હોય? જે રસ્તો ભૂલ્યો હોય એને, જે રસ્તો ભૂલવા ના માંગતો હોય એને. ભાગવત છે એ શ્રૃંગાર ગ્રંથ છે, ભક્તિ છે પણ શ્રૃંગાર પ્રધાન છે, અને શ્રૃંગારમાં મર્યાદા નથી હોતી. હમણાં બહેનો બધી ભજન ગાતી હતી, તમે જોઈ શકો છો કે ભજનની અંદર કાનુડો આવો છે ને ગોપીઓ બધી ફરિયાદ કરે છે. હવે એવો કાનુડો તમારા ઘરમાં થાય તો કોઈની સાડી ખેંચે ને કોઈનું કંઈ ખેંચે ને કોઈનું કંઈ ખેંચે ને કોઈની માટલી ફોડે ને ગાય ખરો, પણ એવો કાનુડો જો એમના ઘરમાં થાય તો પણ ગાય રાખે. બસ ગાવું એટલે ગાવું, બીજી વાત પણ સમજો, કંઈક સમજો તો ખરા તમે શું ગાવ છો. એવું ગાવ કે જેની સારી અસર થાય. ગાવા ખાતર નહીં ગાવાનું, રાગડા ખાતર રાગડા નહીં તણવાના, પણ એવા ભજન હોવા જોઈએ કે જે ભજનની માણસ ઉપર સારી અસર થાય. આ તો સારું છે કે તમારા છોકરા એ બધા ભજનનો અનુકરણ નથી કરતા, અને જો એ ભજનનું અનુકરણ કરવા લાગે પછી દોષ કોનો? રામાયણ છે એ મહાકાવ્ય છે, અને મહાકાવ્ય હોવા છતાં એમાં જીવનના ઉત્તમ આદર્શો છે. ઉપદેશના દ્વારા નહીં, વ્યક્તિઓના ચરિત્રના દ્વારા, એટલે ધર્મગ્રંથ બન્યો છે. ધર્મનો બીજો કોઈ અર્થ નથી, ધ્યાન દેજો. એક લીટી દોરો, એક સીધી લીટી દોરો, એના નીચે એક બીજી લીટી દોરો, અને એના ઉપર એક બીજી લીટી દોરો. આ જે વચ્ચેથી જે લીટી જાય છે એ માનવ પ્રકૃતિની લીટી જાય છે, માનવ સ્વભાવ, જેમ પશુઓનો સ્વભાવ, કૂતરા બિલાડા વગેરેનો સ્વભાવ, એમ માનવ પ્રકૃતિની એક વચ્ચેથી લીટી જાય છે. એ લીટેથી માણસ જ્યારે નીચે ઉતરે છે ત્યારે એનું અધપતન મનાય છે, એ આ માણસ નીચે ઉતર્યો. પણ એ લીટીથી જ્યારે માણસ ઉપર જાય છે ત્યારે લોકો એને મહાત્મા કહે છે, એને સંત કહે છે, એને મહાપુરુષ કહે છે. તો આ માણસ નીચે કેમ ઉતરે છે, માણસ ઉપર કેમ જાય છે, અને નીચે ઉતરવાના કયા કયા કારણો છે, અને ઉપર જવાના કયા કયા કારણો છે, એ કારણોને દ્રષ્ટાંત સહિત પાત્રોના દ્વારા રસપૂર્વક તમારા આગળ જે મૂકે એનું નામ મહાકાવ્ય, એનું નામ સાહિત્ય, એનું નામ કાવ્ય. માણસ કેમ નીચે જાય છે? કુસંગથી નીચે જાય છે. માણસ ઉપર કેમ જાય છે? સત્સંગથી જાય છે. મારા એક સજ્જન છે ઓળખીતા, મને કે મહારાજ દર વર્ષે અમારા ગામમાં એક મહિનો તમારે આવવું. મેં કહું કેમ એમ ભાઈ? કે નાના અમારા ઘરમાં બહુ શાંતિ થઈ જાય છે, અમારા એક મહિનો તમે આવો ને બધી કથા સંભળાવો છો ને એટલે ઘરમાં એટલી શાંતિ થઈ જાય છે, કોઈને કશું કહેવું નથી પડતું, આપોઆપ બધી અશાંતિ દૂર થાય છે. કેમ દૂર થાય છે? પેલી જે લીટી છે એ લીટીથી માણસો નીચે ઉતર્યા હતા. સાસુ નીચે ઉતરી હતી, વહુ નીચે ઉતરી હતી, વર નીચે ઉતર્યો હતો, પત્ની નીચે, બધા નીચે ઉતર્યા હતા. અને જેમ નીચે ઉતરે એમ ઝઘડા વધે, જેમ નીચે ઉતરે એમ ઝઘડા વધતા જાય. કેટલાક લોકો એટલા બધા નીચે ઉતર્યા હોય કે તમે કલ્પના ના કરી શકો એટલે નીચે ઉતર્યા. આ મહાકાવ્ય, આ ધર્મગ્રંથ, આ ધર્મ ચર્ચા એ નીચે ઉતરેલા માણસોને પેલી લીટીથી ઉપર ચડાવવાનો પ્રયત્ન છે, નહીં તો આટલો ખર્ચો કરવાની શી જરૂર છે?
આટલે દૂરથી આવવાની એસી જરૂર છે, પણ અહીં આવનાર માણસ દોઢ કલાક કોઈ વાત સાંભળે તો એ જે નીચે ઉતરેલો છે ધીરે 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 એના અંદર શક્તિ પ્રગટે. એને સીધું ના કહેવાનું, કોઈ દિવસ સીધી વાત ના કરી શકાય. એને પોતાને એમ થાય ઊંચે આવવા માટે. હવે જો ઊંચે માણસને લાવવા હોય તો શું કરવાનું? તો આ જે લીટી છે એ લીટીથી ઉપરની લીટીએ જીવનારા જે પાત્રો છે એ પાત્રોનું સર્જન કરવાનું, અને નીચે લીટીવાળા પાત્રોનું પણ સર્જન કરવાનું, અને લોકો આગળ એ ચરિત્ર મૂકી દેવાનું. બોલો હવે તમારે નક્કી કરી લો, તમારે રામ થવું છે કે તમારે રાવણ થવું છે. રાવણ જેવો માણસ પણ એમ નહીં કે મારે રાવણ થવું છે, ભલે રાવણ જેવો હશે પણ એ એમ નહીં કે મારે રાવણ. કારણ શું છે કે માણસને આદર્શ ગમે છે. એટલે આ મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં તમારા જીવનમાં તમારા ઘરમાં તમારા સમાજમાં આવનારા બધા પાત્રો આમાં છે. ઠીક, તો આ સંસાર ગ્રંથ છે, સંસારના પ્રશ્નોને લઈને ચાલનારો ગ્રંથ છે. સંસારનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન કયો છે તમને નવાઈ લાગશે. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે સ્ત્રી પુરુષના સંબંધનો. બાકીના બધા પ્રશ્નો ગૌણ છે. પૈસા, ફલાણું, નોકરી, ધંધો, વેપાર, ફલાણું ફલાણું, એ બધા પ્રશ્નો ગૌણ છે. પણ હવે એક બીજી વાત પણ વિચાર કરો કે ભગવાને એકલા પુરુષ જ બનાવ્યા હોત તો કઈ ઉપાધિ હતી? નાગા બાવાની જમાત એ રાખ ચોળો ને. પણ હવે બાવાની જમાત જાત ક્યાં? બાવા જઈને ખાય તો ક્યાં ખાય? ત્યારે હવે માનો કે એકલી સ્ત્રીઓ જ બનાવી હોત તો? તમે જો ધ્યાનથી જોશો તો આ રચના કરનારે ગજબની રચના કરી છે. અને રચનાના પ્રકરણમાં એમ લખ્યું છે ઉપનિષદોમાં, સ નરશ્ચ નારી ચ ભવતામ. પછી પરમેશ્વર છે ને એ દ્વિદલમિવ, એક મગની જેમ બે ફાડ થાય એક મગમાંથી, એમ પોતાના એક રૂપમાંથી નર અને નારીના રૂપે પરિવર્તિત થયો. અર્ધ નારીશ્વર એટલે મહાદેવનું અડધું શરીર પુરુષનું ને અડધું શરીર સ્ત્રીનું પાર્વતીનું. અર્ધના આખું બ્રહ્માંડ એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં નર અને નારીની જોડી ન હોય, કોઈ કણ બતાવો. આખા બ્રહ્માંડમાં આ જે દ્વૈત છે નર નારીનું, એ દ્વૈત તમને આખા બ્રહ્માંડમાં દેખાશે. અમારે આશ્રમમાં પપીતા આવ્યા, પપૈયો હોય ને. પછી એક સારા ખેડૂત આવ્યા, મને કે આ ત્રણ ચાર પપૈયા કાઢી નાખો. મેં કહું બહુ સરસ થયા છે ને કેમ? મને કે એ નર છે, એમાં કઈ કઈ પપૈયા બેસવાના? મેં કેવી રીતે ખબર પડી? કે અમને ખબર પડે એમ. અને ખરેખર એને કાઢી નાખવા પડ્યા. નરમાં કઈ પપીતા બેસે, માદામાં બેસે. પેલો તબલા વગાડનારો હોય એમાં જોજો, એક અહીં ખોળામાં રાખે છે ને એક સામે રાખે છે, બે સરખા છે, બેનો આકાર જુદો છે, બેનો અવાજ જુદો છે, છે ને? એક નર છે ને એક માદા છે. અને હવે એકલાને વગાડો તો મજા ના આવે, પછી માદાને વગાડો કે નરને વગાડો, જોજો તમે, એમાં મજા નહીં આવે. હવે બેયને વગાડો, પણ બે ક્યારે મજા આપે? જ્યારે પેલી લીટીથી ઉપર ગયા હોય ત્યારે. પેલા એને મેળવવા પડે, હે, હથોડી લઈને. તમને કોઈએ મેળવ્યા નહીં એટલે ઉપાધિ થઈ. કોઈ માતા પિતા, કોઈ વડીલ, કોઈ ગુરુ પેલા એને મેળવે, આમ ઢાપ 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 ચારે તરફ ફેરવી ફેરવીને આમ. બરાબર, આપણને ખબર જ ના પડે. પેલો વીણા મેળવનારો હોય બધું હરખું જ લાગે, પણ પેલાને ખબર પડે કે હા હવે આ મળ્યું બરાબર. આમ ઈશારા કરતા હોય હાર્મોનિયમ વાળાને બધા. પેલા એ મળે, અને મળ્યા પછી એને વગાડો તો એમાંથી શું નીકળે? સંગીત. એમાંથી સંગીત નીકળે. નર અને માદા બરાબર મેળવાયેલા હોય તો એમાંથી સંગીત નીકળે, અને જો ના મેળવાયેલા હોય તો ઘોંઘાટ નીકળે. ઘોંઘાટ નીકળે. ઘણાના ઘરમાં ઘોંઘાટ થતો હોય, તબલા એક તબલું આમ વાગતું હોય ને એક જ્યારે જુઓ ત્યારે ઘોંઘાટ ઘોંઘાટ ને. કોઈ મેળવો, કોઈ અમને મેળવી આપો.
અને જ્યાં સુધી એ મળશે નહીં ત્યાં સુધી એમાંથી સંગીત નીકળવાનું. દાંપત્ય એક સંગીત છે, યાદ રાખજો. દાંપત્ય એક સંગીત છે. જો બંને તબલા મળી શક્યા હોય તો. કેટલીક વાર ભજન કરનારાઓ ભૂંગળ લઈને આવે, પેલી લાંબી ભૂંગળ હોય ને, તે એમ કરતા હોય ને. તમે પૂછી જોજો એને, એક નર છે ને બીજી માદા છે. એક એક બોલીને પૂરું કરે એટલે પેલો બીજો છીલે, એ પુલીને પૂરું કરે એટલે આ વારાફરતી અને એમાંથી શું નીકળે? સંગીત નીકળે. બેના અવાજમાં ફરક છે. પુરુષનો અવાજ જુદો છે, સ્ત્રીનો અવાજ જુદો છે. બંનેના અવાજમાં ફરક છે, એટલે નર્માદાના અવાજમાં ફરક છે. આખા બ્રહ્માંડમાં તમે ફરી વળજો, એકે એક જગ્યાએ નર અને માદા બંને તમને જોવા મળશે. જેણે આ સૃષ્ટિ બનાવી એણે આ બંનેના વચ્ચે એક આંતરિક એવું પ્રબળ આકર્ષણ મૂકી દીધું, એટલું પ્રબળ આકર્ષણ મૂકી દીધું કે માદા વિના નર ન રહી શકે અને નર વિના માદા ન રહી શકે. કોણે આ આકર્ષણ મૂક્યું? કેટલું આકર્ષણ! આ ગુરુત્વાકર્ષણ એના આગળ ફિક્કું છે, બાકીના બધા આકર્ષણો ફિક્કા છે. એટલું જોરદાર કોણે મૂક્યું છે? એ મૂકનાર પરમેશ્વર છે. અને શા માટે મૂક્યું છે? વંશ વેલો વધારવા માટે. નહીં તો બધું ક્યારનું પૂરું થઈ ગયું હોત. એનો વંશ વેલો ગાય છે ને ખીલો તોડાવે, ભેંસ ખીલો તોડાવે. કોણે આકર્ષણ મૂક્યું છે? ભૂમા ભૂમ કરી મૂકે. કારણ કે પેલા સૃષ્ટિ રચનારાએ વિચાર કર્યો છે કે મારે આગળ ગાયો ભેંસો ચલાવવી છે, અને આગળ જો ગાયો ભેંસો ચલાવવી હોય, એનો વંશ વેલો ચલાવવો હોય, તો એના અંદર એક એવું પ્રબળ આકર્ષણ મૂકી દેવામાં આવે કે જેના કારણે સૃષ્ટિ ચાલ્યા કરે. સૃષ્ટિ ચલાવવી અલગ વાત છે, અને દાંપત્ય કેળવવું એ અલગ વાત છે. વગર દાંપત્ય કૂતરા બિલાડાની સૃષ્ટિ ચાલે છે. ચાલે છે કે નથી ચાલતું? એમને કોઈ દાંપત્ય નથી હોતું, એ ચાલ્યા કરે છે. પણ જ્યાં સંસ્કૃતિ શરૂ થાય ત્યાં દાંપત્ય શરૂ થાય. કૂતરા બિલાડાની કોઈ સંસ્કૃતિ નથી, ધર્મ છે, નેચર છે, કુદરત પ્રમાણે એ ચાલે છે. પણ માણસ છે ને, એ માણસને ધર્મની સાથે સંસ્કૃતિ આપી, અને આ સંસ્કૃતિ છે એ શું કરે છે કે માણસની અંદર દાંપત્ય પેદા કરે છે. માણસની અંદર એક ઐક્ય પેદા કરે છે, એકતા પેદા કરે છે. અને એકતા કેવી પેદા કરે છે? જન્મ જન્મની કરે છે. અમે બધા ઘણા લોકો યાત્રા કરતા કરતા, મારી સાથે ઘણી વાર લોકો યાત્રા કરવા આવે અને મને થોડી મશ્કરી કરવાની ટેવ. એક તીર્થ એવું આવ્યું, એ બધા જે અમારે સાથે બધા માણસો હતા ઓળખીતા જ હતા. મેં કહ્યું, ભાઈ હાથમાં પાણી લો, પેલું કુંડ આવ્યો ને, હાથમાં પાણી લો. આ કુંડની, આ તીર્થક્ષેત્રની મહિમા એવી છે કે જે કોઈ અહીંયા સંકલ્પ કરે એ 7 જન્મ સુધી એના એ પતિ પત્ની થઈને, એટલે ઘણા લોકોએ પાછળ ફેંકી દીધું. હાથનું પાણી હતું ને, એમ પાછળ ફેંકી દીધું. મને કે મહારાજ, આ જન્મ જ માડ કાઢ્યો છે ને, વળી તમે પાછા 7 જન્મની ઉપાધિ ક્યાં કરાવવા માંગો છો? કેમ એમણે પાછળ પાણી કેમ ફેંકી દીધું? દાંપત્યમાંથી સંગીત ના નીકળ્યો, ઘોંઘાટ નીકળ્યો, મરી ગયા, દુખી દુખી થઈ ગયા, જીવન ઝેર ઝેર થઈ ગયું. એટલે બિચારા એમ પાછળ ફેંકે. કેટલાક લોકોએ કહ્યું કે અરે મહારાજ, હાથ નહીં 14 જન્મ થવા દો, અમારે તો બીજું જોઈતું જ નથી, જે છે એ જ બરાબર છે. સનરસ્ચ નારી ચા ભવતામ. એક બીજી વાત યાદ રાખજો, આ બેયનું અલગ અલગ વ્યક્તિત્વ છે. નર એ નર છે ને માદા એ સ્ત્રી. કદી પુરુષ ના થઈ શકે અને પુરુષ કદી સ્ત્રી થઈ શકે? કદી ના થઈ શકે. બેયના અલગ વ્યક્તિત્વ છે. બે અલગ કલર છે, એક પીળો કલર છે, એક લાલ કલર છે. બેયના અલગ વ્યક્તિત્વ છે. હવે માનો કે બે એક જ કલર હોય તો બેને મળવાનો શું અર્થ છે? પીળામાં પીળો કલર નાખો તો શું એનો અર્થ? વધારો થાય, એમાં કઈ નવું રૂપ આવે? લાલમાં લાલ નાખો, ઢગલો કરો ને, આખું પીપળું ભરો, લાલનો લાલ માત્ર વધે, એમાં બીજું કઈ રૂપાંતર ના થાય. પણ બે અલગ કલર છે, અને બંને જ્યારે અલગ કલર છે ને બે જ્યારે એકબીજામાં ભળે છે તો એમાંથી એક ત્રીજો કલર પેદા થાય છે. અને ભળ્યા વિનાના જે માણસો હોય છે ને એમનો કલર જુદો જ હોય. જોઈ લેજો અને એકદમ જ્યાં ભળી ગયેલા, ઓતપ્રોત થઈ ગયેલા હોય, બસ એનો એક અલગ કલર પેદા થાય. એનું નામ છે
દાંપત્ય. હવે આ દાંપત્ય થાય કેવી રીતે? એટલે આપણા ત્યાં સંસ્કૃતિએ પહેલું પગથિયું મૂક્યું લગ્ન સંસ્થા, શબ્દને યાદ રાખજો. બીજે કોઈ લગ્ન સંસ્થા નથી, પશુ પક્ષીઓમાં કોઈ લગ્ન સંસ્થા કોઈ નથી. કોઈ વિધવા નથી થતું, કોઈ વિધુર નથી થતું, કોઈ પુનર્લગ્ન નથી કરતું. કરે છે આ કૂતરા બિલાડા, કોઈ આ તો કૂતરાએ આવું કર્યું, કોઈને આઘાત લાગે છે? એ તો સહજ જીવન જીવે છે, નોર્મલ જીવન જીવે છે. પણ માણસની પાસે સંસ્કૃતિ આવી અને સંસ્કૃતિએ શું કર્યું? પહેલું પગથિયું મૂક્યું લગ્ન સંસ્થા. આ લગ્ન સંસ્થા એટલે શું? પ્રાચીન કાળના ઋષિએ 8 પ્રકારના લગ્ન બતાવ્યા છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. બ્રાહ્મો દૈવસ તથૈ વાર્ષઃ, પ્રજાપત્યસ તથા સુરઃ, ગાંધર્વો રાક્ષસશ્ચૈવ, પૈશાચશ્ચાષ્ટમા સ્મૃતા. 8 પ્રકારના લગ્ન છે. એકનું નામ બ્રહ્મ, બીજાનું નામ દૈવ, ત્રીજાનું નામ આર્ષ, ચોથાનું નામ અસુર, પાંચમાનું નામ ગાંધર્વ, છઠ્ઠાનું નામ ગાંધર્વ પિશાચ, અને સાતમા ગાંધર્વ રાક્ષસ, સાતમાનું નામ રાક્ષસ, આઠમાનું નામ પિશાચ લગ્ન. 8 પ્રકારના લગ્નો છે, એ આઠેના ભેદ બતાવ્યા છે. બ્રાહ્મ લગ્ન કોને કહેવાય? કન્યાનો બાપ સામે ચાલીને કંકુને કન્યા એમ નથી કહેતા, કંકુને કન્યા એમ, સામે ચાલીને વરને, કોઈ યોગ્ય વરને શોધીને પોતાની કન્યા આપે એને બ્રાહ્મ લગ્ન કહેવાય. દેવ લગ્ન કોને કહેવાય? જ્યાં પાણી પ્રયચ્છ કરીને, મારી પાસે બીજું કશું જ નથી, આ દીકરી અને આ પાણી, આટલું મારું ગ્રહણ કરો, એ દેવ લગ્ન છે. બ્રાહ્મો દૈવસ તથૈ વાર્ષઃ, આર્ષ લગ્ન કોને કહેવાય? ગોદ્વયમ, બે ગાયો આપે. દીકરીનો બાપ છે એ પોતાની દીકરી સાથે બે ગાયો આપે અને પેલા વરને કહે કે આ બે ગાયોને મારી દીકરી તમે ગ્રહણ કરો. આ આર્ષ લગ્ન છે. અસુર લગ્ન કોને કહેવાય? યુદ્ધ હરણા, યુદ્ધમાં જઈ અને હરણ કરી લાવે, ઉપાડી લાવે, એનું નામ કહેવાય અસુર લગ્ન. ગાંધર્વ લગ્ન કોને કહેવાય? સમયોન્મિથ, બસ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા, ના બાપને પૂછવાનું, ના માને પૂછવાનું, ના કોઈને કંઈ કહેવાનું, બે જણા એકબીજા હળી મળીને કરી લે, સમયોન્મિથ ગાંધર્વ. પછી રાક્ષસ કોને કહેવાય? તો રાક્ષસ છે હરણ કરી લાવવાનું, ઉપાડી હરણ કરી લાવવાનું. અને પિશાચ લગ્ન કોને કહેવાય? કન્યકા છલાર, કન્યાની સાથે છળ કપટ કરીને એને લાવવાની, બંગલો બતાવે કે આ કોનો, કે આપણો હોય બીજાનો, પછી હો પછી આવે ત્યારે ખબર પડે આ ગાડી, આ મારુતિ કોની ઊભી, કે આપણી. અને પેલી કન્યા રાજી રાજી થઈ જાય કે અમારે પેલા ભવિષ્યમાં થનારા છે એમને તો બંગલો છે ને મારુતિ છે ને ફલાણું છે ને ફલાણું છે, બહુ મોટા અરમાન લઈને આવે અને પછી ઝોપડપટ્ટીમાં રહેવા જાય. કન્યકા છલાદ, 8 પ્રકારના લગ્ન છે. એમાં જે ગાંધર્વ લગ્ન છે એનું એનું ઉદાહરણ છે શકુંતલા અને દુષ્યંત. આપણા ત્યાં ઘણા પુરાણોમાં, મહાભારતમાં બધા ઘણા છે, અને એ ઉદાહરણમાંથી એક બહુ સુંદર સમજવા જેવી વાત છે. આજે જેને આપણે પ્રેમ લગ્ન કહીએ છીએ, પશ્ચિમ અને પૂર્વ બેમાં એક ભેદ છે. પહેલા પ્રેમ કરો અને પછી લગ્ન કરો, અને આપણા ત્યાં શું છે, પહેલા લગ્ન કરો અને પછી પ્રેમ કરો, બેમાં ફરક શું છે? એટલે તુલસી રામાયણમાં પહેલા પ્રેમ કરાવ્યો, રામને સીતા બગીચામાં મળ્યા અને પ્રેમના અંકુર ફૂટ્યા, મનોમન એકબીજાને વર્યા અને બીજા દિવસે પછી સ્વયંવર થયો, ધનુષ ભંગ થયો અને પછી લગ્ન થયો. પણ પ્રેમ કર્યા પછી લગ્ન ન થાય તો? કારણ કે આ તો સમાજ છે, સમાજ સ્વીકાર કરે તો ઝેર ખાવ, તો પછી કાં તો પછી આખી જિંદગી રીબાઈ રીબાઈને મરો, કાં તો ઝેર ખાઈને મરો, કાં તો દુઃખી થઈ થઈને મરો, અને એક સાથે 3-4 માણસોના જીવન બરબાદ થઈ જાય. પશ્ચિમના સમાજમાં અને પૂર્વના સમાજમાં એક બહુ મોટો ફરક છે. જે ઉદારતા ત્યાં છે એ અહીં ઉદારતા
અહીંયા શું છે? એક ભાઈ છે, એક બેન છે, એક બાપ છે, બધાય છે. દીકરીનું ભલું ઈચ્છે છે, પણ એ ભાઈ બધા ક્યાં સુધી ભલું ઈચ્છે છે? એના કહેવા પ્રમાણે રહે ત્યાં સુધી. એને ક્યાં પરણવાનું એ એને નક્કી નહીં કરવાનું, એના બાપને નક્કી કરવાનું, એના ભાઈને નક્કી કરવાનું, એની માને નક્કી કરવાનું. બેસ અહીં, અમે કહીએ છીએ અહીં તારે કરવું, જબરજસ્તી પકડીને લાવીને બેસાડી. આ બધું બરાબર હતું. ક્યાં સુધી બરાબર હતું? 30 વર્ષ પહેલા સુધી બરાબર હતું. અને તમને તો ખબર હશે કે અમુક જ્ઞાતિઓની અંદર તો લગ્ન છે એ ધાવણા છોકરાના લગ્ન થાય. એ ઊંઘતું હોય ને એના મા બાપ ફેરા ફરતા હોય, ફરતા હોય કે નહીં? 12 વર્ષે લગ્ન આવે, એ ઊંઘતું હોય. અમારે શ્રીગામમાં એવું થયેલું હોય, અમારે ઓળખીતા એક રજપૂત છે, એ મને કહે, મહારાજ કે હું તો હમણાં બહુ ચિંતામાં પડી ગયો. મેં કહ્યું શું? કે આ વચેટ છોકરાના લગ્ન આવ્યા છે, તે નાનું છોકરું આવડું છે ને એ રીસાણું છે, મારા લગ્ન કરવા આવડું 5-6 વર્ષનું એ રીસાણો છે એમ કે, એ ખાતું નથી ને રીસે રીસે ભરાયું છે. તો કે શું કરશો? કે હવે એના સસરાને કહ્યું છે, કહેવા તો મોકલ્યું છે, જો થાય તો. એ 5-6 દિવસ થયા છે ને આવડું છોકરું રોજ આવે, હું પ્રસાદ વરસાદ આપું. એ ગંધાતું કેવું, આમ લીંટ લબડતું હોય ને પાણી ઓછું ને એવું બધું ખરું ને, એ બધું ચકેડી વાળી પાઘડી ને અહીં પેલું હોનાનું બાંધેલું ને આવું બધું કરીને આઈને ઉભું રહ્યું. એટલે હું વિચારવું પડ્યું કે આ કોણ આવ્યું? ત્યાં મારા સામે જોઈને હસવા માંડ્યું, કારણ કે એ તો રોજ ન આવનારો ને, એ રોજ આવે ને મને આ નવું. મેં કહું આલા આ કોણ આવો? પછી લાઈટ થઈ ગયા તો પેલો, મેં કહું ક્યાં ચાલ્યો? કે પૈણવા. અને ખરા ટાઈમે જયારે રાત્રે ચોરીના ખરા ટાઈમે ઊંઘી ગયો. એ બરાબર હતું, એ ટાઈમ હતો, એ બરાબર હતો. હવે આજે તમે જયારે છોકરાઓને કોલેજોમાં ભણાવો, એમની પોતાની વિચારસરણી હોય, એમનો નકશો હોય, એમની ચોઈસ હોય, એમનું બધું પોતાનું હોય, અને તમે એવી અપેક્ષા રાખો કે અહીં બેસ અમે કરીએ કાર, તો એ લાંબો ટાઈમ ચાલવાનો. અને આ પ્રાચીન કાળમાં પણ આ દૃષ્ટાંત છે. પેલા કણવ ઋષિના આશ્રમમાં શકુંતલા રહે, બધાએ ધ્યાન દેવા જેવી વાત છે. હવે કણવ ઋષિ કેટલા સંસ્કારી હશે અને શકુંતલા કેટલી સંસ્કારી? શકુંતલાના પિતાનું નામ શું છે? વિશ્વામિત્ર. વિશ્વામિત્ર છે, પાલક પુત્રી છે. અને આશ્રમમાં કેટલો સંસ્કાર હશે? અચિંતાનો પેલો કણવ દુષ્યંત રાજા નીકળ્યો, શિકાર કરવા નીકળેલો, અને ફરતો ફરતો ત્યાં આવી ગયો અને પહેલા જ શકુંતલા મળી ગઈ. અને ત્યાં પછી બંનેનો એટલો પ્રેમ થઈ ગયો, એટલો પ્રેમ થઈ ગયો કે પરાકાષ્ઠાએ પહોંચી ગયા અને દુષ્યંત તો વીંટી આપીને ચાલતો થઈ ગયો. હવે અહીંયા આ એક બીજી વાત સમજવા જેવી છે. ભારતમાં જે કન્યા છે ને એ પોસ્ટની ટિકિટ છે. પોસ્ટની 15 પૈસાની ટિકિટ કે 50 પૈસાની ટિકિટ એને પોસ્ટ કાર્ડ ઉપર લગાવો, આખા ભારતમાં ચાલે. મદ્રાસ મોકલો, કલકત્તા મોકલો, ગમે તે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી છાપ ના લાગી હોય. જો એના ઉપર છાપ લાગી જાય તો નોટ પેડ, પછી એ ટિકિટ ચાલે. જો કન્યાને કોઈ ખોટી ખરી પણ કોઈ વાતનો જો કલંક લાગ્યો ને છાપ લાગી ગઈ તો પછી એ કન્યા ચાલી શકે. પરદેશમાં કોઈને બહુ કલંક લાગતું નથી, એ લોકો તો સ્વીકાર કરે બધું, જે હોય એ કહી દે. ભારતમાં આખી આખી સંસ્કૃતિ જુદી છે. એટલે કન્યાને ઘણી વાર લોકો પ્રશ્નો પૂછે કે આ છોકરાઓ રાત્રે ફરે, ગમે ત્યાં આડાવાડા રખડે, તો અમને છોડીઓને કેમ ઘરમાં રાખી મૂકો છો? અરે છોકરા તો સંડાસના લોટા જેવા છે. સંડાસનો લોટો હોય ને એ ગમે એટલો કાળો મેશ થયો હોય, પણ થોડીક રેતી લાવીને હાથ બરાબર જોર કરીને ઘસો એટલે ઉજળો, એને ઉજળો થતા વાર લાગે. પણ જો કન્યા કાળી પડી ગઈ તો એને ઉજળી કરનારી કોઈ રેતી હજુ સુધી પેદા થઈ કે લાવો હવે રેતી લઈને ઘસીએ. છોકરો ગમે ત્યાં રખડે, એની શારીરિક રચના એવી છે, પેલી કન્યાની શારીરિક રચના એવી છે, કોઈ ગુંડાઓના ઝપટમાં આવી ગઈ અને એને પીંખી નાખે તો એ એ અડધા કલાક કલાક માટે જે પીંખાઈ ગઈ એ તો પીંખાઈ ગઈ, પણ આખું જીવન પીંખાઈ ગયું કે નહીં? પછી એની કિંમત કરોડની નહીં, એ પછી કોડી. એટલે બંનેના વચ્ચે ફરક રાખેલો છે. એટલે બંનેના, પેલો રખડે તો રખડે પણ એમ કન્યાઓથી રખડી શકાય, અને રખડવું હોય તો એના પરિણામ ભોગવી લેવાના. પછી કોઈની આદર્શ માતા ના થઈ શકે, કોઈની આદર્શ પત્ની ના થઈ શકે,
સુરપણખા થાય, સુરપણખા થાય, પણ એ કોઈની આદર્શ માતા કે આદર્શ પત્ની એ ના થઈ શકે. અને એ એક એક સ્ત્રી આજે 60-70 વર્ષે પહોંચી હોય અને એના છોકરા એને બા 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 કરતા હોય, એ 70 વર્ષની ડોશીના હૃદયમાં એટલો બધો પ્રેમ હોય, એટલો બધો એનું મન ભરેલું ને ભરેલું હોય, એના એના ખોળામાં છોકરાના છોકરા હોય, પણ એ બા બા કેમ કરે છે? કારણ કે પાટા ઉપર ચાલી એટલે બા બા કરાય છે. જો એને પાટો છોડી દીધો હોત અને રખડવાનું ચાલુ કર્યું હોત તો સગા છોકરા પછી એને બા કહેવા તૈયાર થાય? આ બંનેમાં ફરક છે. એટલે લગ્ન સંસ્થા છે, લગ્ન સંસ્થાના મૂળને તમે સમજો. એટલે પેલા કણવાના આશ્રમમાં દુષ્યંત આવ્યો. હવે ઘણી વાર એવો વિચાર થાય કે આ પહેલી મુલાકાતની અંદર જ આ શકુંતલા સગર્ભા બની ગઈ તો એ કઈ સંસ્કૃતિ હશે અને કઈ પ્રકારના માણસો હશે? આજે તો એવા એટલા બધા તો એટલા બધા છે, એ જમાનાની વાત છે. અને પછી જ્યારે શકુંતલાને 5મો 6ઠો મહિનો થયો, એને કણવને વાત કરી તો કણવે કહ્યું, ચાલો હવે તારા પતિના ત્યાં તને મૂકી આવો. તમે શકુંતલ વાંચજો, તમે પ્રાચીન ગ્રંથો વાંચજો. આ કણવના 2-3 માણસો, સારા પ્રૌઢ માણસો લઈ અને આ સ્ત્રીને શકુંતલાને જ્યારે એના પતિના ત્યાં મૂકવા જાય છે, એટલે દુષ્યંતે કહ્યું, અરે હું તો આને ઓળખતો જ નથી, આ કોણને? બોલો હવે સ્ત્રીની શું દશા, એ સ્ત્રીની દશા શું? હું તો આને ઓળખતો જ નથી, હું તો આને જાણતો જ નથી, આ કોણને, હું કોણ? પેલી એ કહ્યું, બધી ઘણી વાતો કહી પણ દુષ્યંત તૈયાર થયો. ઋષિ છે ને એ શાકુંતલના રચનાર કાળીદાસ, એણે કેટલીક વાર એવું બનતું હોય છે કે આદર્શ પાત્રને આદર્શ રાખવા માટે વચ્ચે એક ઘટના ગોઠવી દેવી પડતી હોય છે કે દુષ્યંત આવું કેમ કર્યું. એ શકુંતલા એક વાર ઋષિના આશ્રમમાં હતી અને અચિંતાના દુર્વાસા આવ્યા અને દુર્વાસા ભૂખ્યા હતા, એટલે એમણે કહ્યું, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી ભિક્ષ, અને પેલી કંઈક આ દુષ્યંતના સ્મૃતિમાં હશે એટલે એને યાદ ના રહ્યું. વાર લાગી, આવતા આવતા હતો દુર્વાસા ગરમ થઈ ગયા અને કહ્યું, જા, જેને તું યાદ કરે છે એ તને ભૂલી જશે. જેને તું યાદ, એ યાદ કરવાના કારણે તો મને સમયસર ભિક્ષા દેવા ના આવી, એ તને ભૂલી જશે. આ ઋષિઓ ગજબ કરે છે. હવે બિચારી ના, એ જુવાન છોકરી હોય ને, એના એના પ્રેમીને યાદ ના કરે તો કોને યાદ કરે? તમે જરા શાંતિથી તો વિચાર કરો, એ કઈ બાબત બાવી તો થઈ નથી, જા કે તારા તને એ ભૂલી જશે. એ પગમાં પડી, ખૂબ માફી માગી, ખૂબ ક્ષમા માગી, એટલે કહ્યું કે એ યાદ કરશે તને, પણ એની આપેલી કોઈ વસ્તુ એને બતાવીશ ત્યારે તને એ યાદ, પછી એને પછું. એટલે અભિજ્ઞાન શાકુંતલ, અભિજ્ઞાન પાછળથી સ્મૃતિથી, હા હા હવે યાદ આવ્યું, હવે યાદ આવ્યું, એટલે એનું નામ અભિજ્ઞાન રાખ્યું. એ બધું થયું. પ્રત્યેક પ્રેમ લગ્નમાં મોટા થોડા ઘણા અંશમાં આ જ દશા થતી હોય છે. થોડા ઘણા અંશમાં તમે જુઓ તો આવી જ દશા થતી હોય છે. એમાં સહન કરવાનું છોકરીઓને જોવાય છે. અને જે મા બાપના નિયંત્રણમાં રહી અને મા બાપના રસ્તે ચાલી અને જે લગ્ન કરતી હોય છે કે કરતા હોય છે, એમને બહુ મોટી આંચ આવતી હોતી, કારણ કે મા બાપનું છત્ર મળ્યું હોય છે. હવે અહીં તો તમે જાતે કર્યું, લો ભોગવો, તમે જાતે ગમે તે કરીને ઉભારો, ગમે તેમ કરીને ઉભારો, કોણ તમારા પાછળ રક્ષણ કરશે? અહીંયા એક સમાજ છે, અને આ સમાજ ક્યાંથી આવ્યો? કલ્ચરમાંથી, સંસ્કૃતિમાંથી આવ્યો. અને એ બાપની જવાબદારી છે, માની જવાબદારી છે, મામાની જવાબદારી છે, ફલાણાની જવાબદારી છે, ફલાણા ભાઈઓની જવાબદારી છે. એ છોકરી ઉપર જો કાલે દુઃખ પડે તો એ છોકરીને એટલી હિંમત છે કે મારા પિયર જઈશ, અને મારા ભાઈ છે ને, ખબર છે, ભીમ જેવા મારા ભાઈ છે. હવે એને તો પેલાની બિચારાને કોણ ભીમ જેવાય નહીં ને, કશું નહીં, ઉપર આકાશ ને નીચે. જો પેલો કાઢી મૂકે કે જુલમ કરે કે ત્રાસ કરે તો હવે એને પસ્તાવો થાય, અરે રે, બહુ મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. એટલે ચાણક્યને લખવું પડ્યું, કષ્ટશ્ચ ખલુ મૂર્ખત્વમ કષ્ટશ્ચ ખલુ યૌવનમ કષ્ટાત કષ્ટતરં ચૈવ પરગેહ નિવાસન. આખા શ્લોકની વ્યાખ્યા નહીં કરો, પણ એને લખ્યું કષ્ટશ્ચ ખલુ યૌવનમ, આ યુવાવસ્થા છે ને બહુ દુઃખદાયી છે. કેમ? આંખ વિનાની છે, ઉછાળો ઘણો છે,
અને આંખ નથી. વૃદ્ધાવસ્થામાં શું છે, આંખ મોટી છે, ઉછાળા મટી ગયા, હવે ઊભું થવા તો આંખ તો મોટી છે, ડાપણ તો ઘણો છે. પેલી થનગનતી યુવાવસ્થા છે એમાં થનગનાટ ઘણો છે પણ દ્રષ્ટિ, આ કુવો છે, કુવામાં પડીશ તો મરી જઈશ, હાડકાં ખોખરા થઈ જશે, પણ ઘણા પડવું જ છે. ગમે એટલા રોકો ના રોકાય, પડ્યા પછી કે હવે બચાવો, હવે કાઢો, હવે કાઢો. અરે કેટલીક ભૂલો સુધારી નથી શકાતી, તમે ગમે એટલા પ્રયત્ન કરો તો એ ભૂલોને સુધારી શકાતી. એટલે આ મહાકાવ્ય છે એ આ લગ્ન સંસ્થાનો આઠ જે પ્રકાર છે એમાં પેલું જે હરણ કરવાનું કે કન્યા સાથે છળ કરવાનું એવી લગ્ન સંસ્થાનું પાત્ર ગોઠવવા નથી માંગતા, પણ એવી લગ્ન સંસ્થા ઊભી કરવા માંગે છે કે જેમાં પતિ અને પત્ની બંનેનું કલ્યાણ થાય, બંનેના ઉપર બંનેના મા બાપોનો આશીર્વાદ થાય. ચાણક્ય લખ્યું છે યુવાવસ્થા કોની ધન્ય છે, તો જેણે પોતાના વડીલોનું કવચ સ્વીકાર કર્યું હોય એની. પોતાના વડીલો હોય, માતા પિતા વગેરે વગેરે હોય, એની જેને વાડ માની હોય સ્વીકારી હોય. અને વડીલ કોણ ધન્ય છે, જે બાળકોનું હિત કરે એને. ખોટી અટ લઈને બેસે અને લાકડે માકડું વરગાડવા પ્રયત્ન કરે તો એ વડીલ કહેવાય? અરે એની લાગણીઓ જુઓ, એની અપેક્ષાઓ જુઓ. એટલે અહીંયા બેયને મેળવ્યું. સ્વયંવરનો અર્થ શું છે, સીતા એકલી સ્વયંવર નથી કરતી, એમ જનક હાથ પકડીને કોઈને સીતા આપી દેતા? એટલે હવે લાકડે માકડું તને સ્વયંવર કરવાની છૂટ છે, પણ મારા દેખતા મારી સભામાં, એટલે હું પણ આશીર્વાદ આપું ને દહેજ આપું. આ બંને એટલે વડીલો વત્તા કન્યા, વડીલો વત્તા મૃત્યો વર, આ બધું ભેગું થઈ અને જે લગ્ન થાય એ ઉત્તમમાં ઉત્તમ લગ્ન કહેવાય. હવે અમારે ત્યાં ચડોતરમાં અને આ તરફ તો તમારે ઘણું સારું છે, ચડોતરમાં લોકો કન્યાને નથી પરણતા, સોનાને પરણે છે. ખ્યાલ આવે છે, સોનાને પરણે છે. અને આ ખાનદાનીનું દૂષણ છે, આ પૈસાદારોએ ઊભું કરેલું દૂષણ છે. ઘરમાં પૈસો વધે એટલે પ્રદર્શન કરવાની વૃત્તિ વધે, અને પ્રદર્શન કરવાની વૃત્તિ વધે એટલે બીજાને નીચું બતાવવાની વૃત્તિ વધે. તમે જ્યારે પ્રદર્શન કરો છો ત્યારે એક ઊંડે ઊંડે તમારી એક વૃત્તિ છે કે એને નીચું બતાવો, એને શું રસોઈ કરી હતી એવી રસોઈ કરો, એને શું માડવો બાંધ્યો હતો એવો માડવો. દીકરી ઉપર પ્રેમ નથી હો, પણ પેલા પડોશીને નીચું બતાવવાનું છે. અને એમાંથી પછી બધા સામાજિક દૂષણો ઉભા, એને સંસ્કૃતિ ના કહેવાય, એને કલ્ચર ના કહેવાય, એને રૂઢિઓ કહેવાય. એનું નામ કહેવાય રૂઢિ કહેવાય. રૂઢિ અને કલ્ચરનો ભેદ તમે સમજો. હમણાં 3-4 વર્ષ પહેલા અમારે ત્યાં એક ઘટના ઘટી. અમેરિકાથી એક છોકરો આવેલો, અને અમેરિકાથી આવે એટલે ગ્રીન કાર્ડના માટે લાઈન લાગે. એટલે હાના 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 કરતા 60 તોલા સોનું અને 1 લાખ રૂપિયા રોકડા સોદો પતી ગયો. ખ્યાલ આવ્યો, રૂપિયાની લેવડ દેવડ થઈ ગઈ, સોદો પતી ગયો. હવે પેલો જે છોકરો આવેલો એણે કહ્યું, મારે સોનું નથી જોઈતું, મારે રૂપિયા નથી જોતા. એના પિતાને કહ્યું. અરે પિતા લક્ષાધિપતિ છે, પાછો એનો બાપ છે એ લક્ષાધિપતિ, કોઈ ગરીબ નથી. તમારી પાસે શું પૈસા નથી? મારે પૈસા નથી જોઈતા, મારે પાત્ર જોઈએ છે, મારે પાત્ર જોઈએ છે. અને એ મેં પાત્ર નક્કી કર્યું છે, તમે એને આપણી નાતીમાં આપણા ગોળમાં એને તમે મંજૂરી આપો. અને પેલા બાપને શું જોઈએ છે? સોનું જોઈએ છે, રૂપિયા જોઈએ છે. એટલે ના માન્યા. હા તો શું સમજે, તારે હું જ્યાં કહું ત્યાં બેસી જવું જોઈએ. હવે બન્યું એવું કે 2-3 દિવસ થયા હશે અને એક બીજા ભાઈ આવ્યા, એમણે કહ્યું 100 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા. બોલો પટેલ, કરો વિચાર. પટેલ બદલાઈ ગયા. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનભાઈ, ક્યાં આ તો બદલાઈ ગયા. એટલે તરત જ પેલો રૂપિયો મોકલ્યો પાછો. કો કેવી દશા થાય, પેલું 100 તોલા વાળું નક્કી કર્યું. પેલા છોકરાને કહ્યું, જો આ 100 તોલા અને 1.5 લાખ રૂપિયા આવે છે. છોકરાએ કહ્યું, મારે પૈસા નથી જોઈતા. હવે બન્યું એવું કે આગલા દિવસે લગ્ન અને જાન જવાની ને બધું ખૂબ ધૂમધામથી થયેલું. હું તો બધું વાત કહું બહુ લાંબી ચાલે,
પેલા છોકરાએ કપાસ વાળી દવા લીધી, કપાસ ને છાંટવાની દવા આવે ને, એ કપાસ વાળી દવાનું ડબલું લીધું, ચિઠ્ઠી લખી અને ખેતરમાં ગયો અને ખેતરમાં જઈને ડબલું પી લીધું. પીતો લીધું પણ 3-4 કલાક સુધી રીબઈ રીબઈને મળ્યો. હવે ત્યાં કોઈ જોવાય ના જાય, પગ ને હાથ ને એવા ઘસ્યા, આટલા આટલા ખાડા પડી ગયેલા. આ બાજુ મૃત્યુની શોધ ચાલે, મૃત્યુ ક્યાં ગયો, મૃત્યુ ક્યાં ગયો, મૃત્યુ ક્યાં ગયો, ચારે બાજુ તપાસ કરે. કોઈએ કહ્યું કે ભાઈ ખેતરમાં એક પડેલું માણસ છે, આવીને જુએ છે તે મરેલો માણસ. અને ચિઠ્ઠીમાં લખેલું પિતા, અને એકનો એક છોકરો પાછો, એકનો એક છોકરો. પિતાશ્રીને માલુમ થાય કે સોનું લેજો ને રૂપિયા લેજો, હું મારી ઈચ્છા પૂરી ન થવાથી હવે બીજા લોકમાં જાઉં છું અને ભગવાનને કહું છું કે હવે કોઈ દિવસ આ લોકમાં મને મોકલીશ, અને મોકલે તો આ મા બાપના પેટે મને જન્મ ના આપીશ જે મારી લાગણીઓને સમજી નથી શકતા. આને તમે સંસ્કૃતિ કહેશો, આ કલ્ચર નથી, આ રૂઢિ છે. વડીલ કોનું નામ કહેવાય જે બાળકોની અપેક્ષાઓને પણ, સાચી અપેક્ષાઓને સમજી શકે. સાચી વાત એ છે કે બધા હળી મળીને સંપીને જે કામ થાય એનું નામ કહેવાય સંસ્કૃતિ. એટલે જનક છે એ જનકે સ્વયંવરની રચના કરી છે, અને એ રચનામાં સીતાને કહ્યું છે, અને સીતાએ પોતે પ્રસ્તાવ રાખ્યો છે કે આ શિવ ધનુષ છે, બચપણમાં હું એને ઉપાડીને ફરતી, જેમ છોકરા પેલા દાદાનો ડંગોરો લઈને ફરે ને, એવી રીતે હું એને ઘોડો કરીને ફરતી. હવે એટલું બધું ભારે, એટલું બધું ભારે કોઈ ઊંચકી ન શકે, જે કોઈ એની પણસ ચલાવી ચડાવી આપશે એ મારો પતિ. આજે તો એવો કોઈ સ્વયંવર થતો, એ મારો પતિ. પણસ ચડાવી એટલે સમજો છો, ધનુષ છે ને એની પેલી દોરી હોય ને ઉતારી દીધી હોય, એટલે આમ ધનુષ સીધું થઈ જાય. પછી જયારે પણસ બહુ કઠિન હોય, પછી જયારે ચડાવવી હોય ત્યારે એક જગ્યાએ આમ ટેકો લાગ લઈ ને પેલાને આમ જોરથી વાંકું વાળવાનું, પછી પેલી દોરી ચડાવી દો, તેનું નામ કહેવાય પણછ ચડાવ. એ 5,000 માણસો એ ધનુષને ખેંચીને લાવીને સભા વચ્ચે મૂકેલું છે. તુલસીદાસજીએ જે સ્વયંવરનું વર્ણન કર્યું છે એ અને વાલ્મીકીએ જે વર્ણન કર્યું છે એમાં બહુ અંતર છે. વાલ્મીકીએ કઈ વર્ણન કર્યું જ નથી. વાલ્મીકીએ તો સીધા રામ લક્ષ્મણ ગયા, શતાનંદ, જનક અને વિશ્વામિત્રે કહ્યું પેલું ધનુષ બતાવો, એટલે વિશ્વામિત્રે પેલા જનકે પેટી ખોલી અને પેટીમાં કહ્યું જો આ ધનુષ રહ્યું. તરત જ રામે એને બહાર કાઢ્યું, બહાર કાઢીને એની પણસ ચડાવી, અને પણસ ચડાવીને પણસને આમ જોરથી ખેંચીને વચ્ચેથી કડાડાડા દઈને તૂટી ગયું. આટલું જ વર્ણન છે. તુલસીદાસજીએ તો બહુ વર્ણન કર્યું છે. તુલસીની પાસે જે સ્ટેટમેન્ટ છે ને ગજબના સ્ટેટમેન્ટ છે. એને તો આખો સ્વયંવર ભર્યો છે. એ દેશ દેશના બધા રાજા મહારાજાઓ બધા આવ્યા છે અને બધાય ઉતાવળા છે. કો ઉતાવળા હોય કે ના હોય, સીતા જેવી સૌંદર્યવતી રૂપાળી કોઈ જગ્યાએ આવી યુવતી કન્યા જોવા ના મળે, એના માટે તો બધા એક થી એના દાદા થાય એવા આવેલા જ પાછા. હે, કારણ કે પુરુષને તો બધી છૂટ છે. અને એક ઝરોખામાં સીતાજી બેઠેલા છે એની સખીઓ સાથે, બીજા ઝરોખામાં એની માં બેઠેલી છે. આમ શતાનંદ બૂમો પાડે છે, ભાઈ કોઈ ક્ષત્રિય હોય તો ઉભા થાવ અને આ ધનુષને ચડાવો. આ બાજુ જનક બેઠેલા છે, અને પછી એક પછી એક રાજાઓ આવે છે, ધામ 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 કરતા કરતા. કાકે આ તો ધનુષ ચડાવવાનું છે, અને ધનુષને આવીને જોરથી અડે છે પણ ધનુષ જરાય હાલતો. પછી બીજો આવે છે, પછી ત્રીજો આવે છે, પછી ચોથો આવે છે, પછી પાંચમો આવે છે, પણ ધનુષ છે ને ઊંચું થવાની તો વાત જવા દો, પણ જરાય હાલતું નથી. અને તુલસીદાસજી એના ઉપર તરત જ પોતાના અનુભવો અને સ્ટેટમેન્ટ મૂકે છે. ભૂપ સહસ દસ એ કહી બારા, લગે ઉઠાવન ટરહી ન ટારા. જ્યારે એક એક માણસથી આ ધનુષ હટ્યું નહીં તો 10,000 રાજાઓ ભેગા થયા. એડો બધા ભેગા થઈને ઉપાડીએ તો 10,000. પણ ભૂપ સહસ દસ એ કહી બારા, લગે ઉઠાવન ટરહી ન ટારા. પણ શંભુનું ધનુષ છે, જરાય આગુ પાછું થયું. ડગઈ ન શંભુ શરાસન કહેશે, આ તુલસી છે. એના અનુભવ ને એના સ્ટેટમેન્ટ એટલા અદભુત છે, નિચોડ મૂકી દે છે. આ શંભુ છે, એનું ધનુષ છે, કેવું અટતું નથી એની ઉપમા આપો. ડગઈ ન શંભુ શરાસન કહેશે, કામી બચન સતી મન જયશે.
કોઈ કામી પુરુષ છે એ કોઈ સતીના મનને વિચલિત કરવા માટે લાલચ આપતો હોય, લોભ આપતો હોય, કંઈ કરતો હોય, પણ એનું મન જેમ વિચલિત ન થાય એવી રીતે આ શંભુનું ધનુષ જરાય વિચલિત થતું આ સમાજ રચના છે. ઘટનાની સાથે જો સ્ટેટમેન્ટ ના હોય તો એ ઘટનાને શું કરવાની હતી? એ તો કર્યું, વાત પૂરી થઈ ગઈ, પણ તરત જ એની સાથે સ્ટેટમેન્ટ મૂકે છે. કોઈ ગમે એટલા લલચા, અને કોણ લલચાવશે, હવે એનું બીજ મૂકી દીધું. ભવિષ્યમાં સીતાને રાવણ લલચાવશે. સીતા માની જા, આ લંકાની પટરાણી બનાવો, સોનાના હિંચકે બેસાડો, આ મંદોદરી તારી દાસી બને. હે, લલચાવે છે કે નથી લલચા? પણ સીતાનું મન જરાય લલચાયું, સીતાનું મન જરાય લલચાયું. કેમ? બીજ મૂકી દીધું અહીં, અહીં આખા કાવ્યનું બીજ મૂકી દીધું. અને જ્યારે બધા હાર્યા થાક્યા, કોઈ નથી, ધનુષ ઊંચું ન થયું, તો સતાનંદ બૂમો પાડે છે, કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, કોઈ. હવે હવે બધા ડરી ગયા કે હવે આ ફજેતી થશે. ને જે લોકો ઉઠી ઉઠીને ગયા, આમ બહુ આમ બાવડા છે ને, દરેકને આશા હોય ને કે આપણા રાજા, અને રાજા ફિક્કા થઈને પાછા આવ્યા. હવે કોઈની હિંમત થઈ, અને જ્યારે કોઈ ન ઉઠ્યું, આખી સભામાં છન્નાટો છવાઈ ગયો. એટલે જનક છે ને, એ જનક પરિતાપ થઈને જેમ તેમ બોલવા લાગ્યા. આ તુલસી રામાયણમાં, વાલ્મીકીમાં નહીં. અરે રે, હવે મને ખબર પડી કે આ દુનિયામાં હવે કોઈ ક્ષત્રિય રહ્યો, અને જો મને પહેલા ખબર પડી હોત તો હું આ રીતે કદી સ્વયંવર કર્યો હોત? બહુ સમજવા જેવી વાત છે. પુત્રીનો બાપ પહેલા ચિંતાતુર, પછી એ ચિંતાતુર, અને છેવટમાં ચિંતાતુર. કારણ કે નીતિકારે લખ્યું છે, પુત્રીથી જાતા મહતી હ ચિંતા. એ દીકરી નથી જન્મી, ચિંતા જન્મી છે. જન્મી છે કે નહીં? દીકરી જન્મે ત્યારથી ચિંતા. છોકરો સ્કૂલે ગયો હોય ને અડધો કલાક કલાક મોડો આવે, આવે એમ રખડતો હશે કે ગયો, એને છોકરી કલાક મળી આવે તો તાળવે જીવ ચોંટી જાય, બે કલાક મળી આવે તો તાળવે જીવ ચોંટી જાય. એ ચિંતા, મહતી હ ચિંતા, કસ્મય પ્રદેતિ મહાન વિતર્ક. હવે કોને આપી, આ ક્યાં લગ્ન કરવા, કઈ જગ્યાએ એના લગ્ન કરવા? આબરૂદાર માણસ, ખાનદાન માણસ, દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતિ, પુત્રીતિ નામ કિલ નામ કષ્ટમ. અને આજે આપણે વાજતે ગાજતે એના લગ્ન કરીને એને પરણાવીએ, અને પછી એ સુખી ના થાય, અને ખોબે ને ખોબે આંસુ એ જ્યારે જુઓ ત્યારે રોતીને કકડતી હોય, ત્યારે બાપ ને માં કોઈ દાડો સુખી થઈ શકે ખરા? જ્યારે જુઓ ત્યારે એના સમાચાર રોતીને કકડતી, રોતીને કકડતી, રોતીને કકડતી. એટલે પુત્રીનો બાપ છે ને એ તો હંમેશા ચિંતાતુર. પશ્ચિમમાં શું છે, આવી કોઈ ચિંતા જ નહીં. પશ્ચિમનું કલ્ચર જુદું છે. કેમ? બાપને દીકરી નહીં પરણાવવાની, દીકરી એની મેળે પરણી લે, દીકરો એની મેળે. એ કલ્પના ના કરી શકે મારા બાપ મારે મારે પરણવું છે ને, એ શું ખોડતા હતા, હું ખોડી લઈશ મારી મેળે. અને ત્યાં એવું નથી કે ભાઈ આ આ ઊંચું કુળ છે ને, આ નીચું કુળ છે ને, આ ફલાણો ગોળ છે ને, આ ફલાણો ગોળ છે ને, આ ગોળમાં ના કરાય ને આ ગોળમાં ના કરાય. આ તો ઘણું, અને અને આ તો કેવું છે કે ગાજરની પીપુડી વાગી તો વાગી, ત્યાં સુધી વગાડી નહીં તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. ત્યાંનું કલ્ચર જુદું છે. હું એક બંગલામાં એક અમેરિકામાં એક જગ્યાએ ઉતરેલો, અને પછી પેલા મકાનના પાછળના ભાગમાં થોડો બગીચો, એટલે બાજ બહાર નીકળ્યો, એટલે ઘરના માજી હતા એ બહાર નીકળ્યા, એટલે બાજુમાં એક અમેરિકન રહે, અને એને એના પત્ની પણ એના બગીચામાં નીકળેલા, વચ્ચે ખાલી એક વાયરની વાડ જ. એટલે પછી એમણે પેલા ઓળખાણ આપી, એમાં પેલી પત્ની છે, અમેરિકાની પત્ની, એ મને કહે છે કે આ મારા પાંચમા હસબન્ડ છે. ખ્યાલ આવ્યો? એટલે પેલા માજી છે ને અંગ્રેજી જાણે નહીં. મને કે એને શું કીધું? મેં કહ્યું તમારે સાંભળવા જેવું નથી. નાના પણ કે કહો તો ખરા કે એણે એમ કહ્યું કે આ મારા પાંચમા પતિ. અરે કે મોઈ રાડ લાજીમર લાજીમર, તને શરમ આવે છે કે નહીં? કે એટલું સારું કે પેલી ગુજરાતી ના સમજે, આ અંગ્રેજી ના સમજે ને પેલી. હવે ત્યાં ખુલ્લી રીતે કહે છે કે આ મારો પાંચમો પતિ છે. તમને કોઈને ખબર હોય કે ના હોય, ક્લિન્ટન છે ને રાષ્ટ્રપતિ, હે, એ ક્લિન્ટન એના પાંચમા પિતાનો પુત્ર છે. એની માં છે એક બે ત્રણ ચાર પાંચ, એની માએ પાંચ પતિ કરેલા, અને આજે રાષ્ટ્રપતિ છે. પણ એને કોઈ કલંક લાગતો
કારણ કે ત્યાંનું કલ્ચર આખું જુદું છે અને અહીંનું કલ્ચર. એટલે અહીંયા જનકે જોયું કે કોઈ ઊભું નથી થતું, હવે મારે કરવું શું? પછી તો માણસ બહુ દુઃખી થયો અને જેમ તેમ બોલવા લાગ્યા, અને જેમ તેમ બોલવા લાગ્યા એટલે લક્ષ્મણ છે ને એને રીસ ચડી. વાલ્મીકી રામાયણમાં એ આખો પ્રસંગ જ નથી, રીસ નથી ચડી, કારણ કે રામે તરત જ ધનુષ તોડી નાખ્યું. પણ તુલસી રામાયણમાં આ પ્રસંગ છે, અને જ્યારે બહુ બોલવા લાગ્યા એટલે લક્ષ્મણ છે ને ફૂંફાળા મારવા લાગ્યા. આ એક પાત્ર છે, એકમાં ધીર ગંભીરતા અને એકમાં થોડી ઉગ્રતા. હવે બધા ધીર ગંભીર થઈને બેસી રહે તો કામ આવે? અમે એકવાર યાત્રા કરવા ગયા, યાત્રા કરવા ગયા તો લઈ જનારા એવા કે પૂરું જમાડે જ નહીં, પૂરું જમાડે જ નહીં. આવા ઘણા લોકો આવા હોય, પાંચ સાત માણસ દસ માણસ ખાય એટલી રોટલી થઈ હોય ને બધાને જમવા બેસાડી દે, પછી બધા આમ જોયા જ કરે, રોટલી આવે જ. યાત્રા કરવા આવ્યા હોય એટલે હાથ ધોઈને બધા ઊભા થઈ જાય, આવો ત્રાસ આપે, અને કોઈ મારી શરમે ના બોલે. હવે હું એ થયું કે ફસાઈ ગયા, હવે શું કરું? પછી અમારામાં એક ગ્રુપ હતું, એ ગ્રુપે કહ્યું કે આ મહારાજ આગા પાછા થાય ત્યારે આની ખબર લો આપણે. હવે હવે બધા યુધિષ્ઠિર થઈને બેસી રહે તો કામ ચાલતું હશે? હવે મારે કન્યાકુમારી જવાનું થયું, આજે આવવાનું, એ પેલા જાણી કરીને વહેલા આવી ગયા. જાણી કરી વહેલા આવીને જે પેલા ઓછું જમાડનારા હતા ને પૈસા પૂરા લેવાના અને જમાડવાનું બરાબર રેલવે સ્ટેશન ઉપર પકડીને. હવે સમજી જાવ ને તમે, જે પાટીદારીયાપણું કર્યું ને, બીજા દિવસથી પછી રસોઈ બરાબર. કો હવે આની જરૂર ખરીક નહીં, ભીમની એ જરૂર ખરીક નહીં. એકલા બધા યુધિષ્ઠિર ભેગા થયા હોય તો મરવાનો જ દાડો આવે ને, કોઈક વાર ભીમની એ જરૂર હોય. લક્ષ્મણ ઉગ્ર છે, આ શું બોલે છે એમ કે રામ કે તું શાંત થા, શાંત થા, બોલીશ નહીં, ધીરજ રાખ, ધીરજ રાખ.